लाठी तालुका नु आ दुधाळा गाम अत्यारे हाल मा अहीं 1200 नी वस्ती छे। झरिखिया जूनू गाम, टोडा मा तैण खोड़ा अने दुधाळा दुखी गाम। एटले दुधाळा एक दुखी गाम कहेवातो, जे एक समय एवो हतो, जे अत्यारे ई समय उल्टो थई गयो छे के अत्यारे आ विस्तार मा सुखी गाम दुधाळु गाम आवे छे। अमारा गाम मा वीजळी नो खूब वपराश हतो अने ई वपराश नु बिल भरवा माटे गामनाओ ઘણી મુશ્કેલીમાં આવતા। દુધાળા ગામના પહેલાના પ્રશ્ન એવા હતા કે અમુક નાનો માણસ હોય, ગરીબ માણસ હોય કે લાઈટ બિલમાં કદાચ નો પણ ભરી શકે, વહેલા મોડું થાય, ક્યારેક વીજવાળા ઘરે ઉઘરાણી કરવા આવે, એવું બધું બનતું। આ જે અત્યારે ઇલેક્ટ્રિસિટી છે ને, એક તો એક અનિવાર્ય વસ્તુ થઈ ગઈ છે। દરેક સાધનમાં, મોબાઈલ ચાર્જથી માંડીને દરેક વસ્તુમાં ઇલેક્ટ્રિસિટી જરૂર પડે છે। પણ હવે આ ગોલ્ડી સોલાર જે સિસ્ટમ ગામમાં રૂફટોપ જે લગાવવામાં આવેલ છે, એનથી દુધાળા ગામને કોઈ પ્રકારનું બિલ આવશે નહીં અને વધારાના પૈસા હમુના ઇન્કમ બચશે। કે જ્યારે દુધાળું કરતું લાડ ને માટી મળેલ નહીં, ભાંગ્યા અહીંયાના હાટ કે દુધાળાના ગોવિંદ ભગતે। દુધાળા ગામમાં આજે આપણે આવ્યા છીએ, એ દુધાળા ગામ એટલે અમારા વડવાઓનું ગામ। અને આ દુધાળા ગામમાં ધોળકિયા પરિવાર વર્ષોથી નાની મોટી સેવા કરતું આવ્યું છે અને ગામના લોકો સાથે ખૂબ પ્રેમ લાગણી ધરાવે છે। આપણા પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્રભાઈ મોદીના રિન્યુએબલ એનર્જીને પ્રમોટ કરવાના વિઝન સાથે દુધાળા ગામને વીજ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવા જઈ રહ્યા છે આપણે। એમાં ટોટલ થઈને 300 ઘરમાં સોલાર નાખી રહ્યું છે। ઘર ઘર દીઠ જે સોલાર મૂક્યું છે, તો એ સોલારની અંદર આશરે 1500-2000 જેવી વપરાશ પ્રમાણે એમની સામે બચત થવાની છે। એ બચતના આધારે એ લોકોનો ઘરનો જે પર્સનલ યુઝ છે, અથવા તો છોકરાઓના ભણતર માટે, અથવા એવા કોઈ કાર્ય માટે એ લોકો બચત કરી શકશે। ગોલ્ડી સોલારે જે દુધાળા ગામની અંદર આવું કામ કરેલું છે, આવો વિચાર લઈને આવેલા છે અને આ બીડ બધા ગામે ઝડપી લીધેલું છે, અને એ કામ માટે હું ખુશ છું કે આજ તો દુધાળા ગામ તો નહીં, પૂરું તાલુકો તો નહીં, જિલ્લો નહીં, રાજ્ય નહીં, પણ ભારત દેશની અંદર નંબર વન દુધાળા ગામ બનશે। દુધાળા ગામની અંદર આ કામ કરવાથી કે બધાને પ્રેરણા મળશે। આપણે જ્યારે આ પ્રોજેક્ટ અનાઉન્સ કર્યો કે આવી રીતે આખા દુધાળા ગામને સોલરાઇઝ કરવું છે, ત્યારથી ડે વનથી અમે લોકો એક ટીમ ગોલ્ડીએ આખું દુધાળાનો સર્વે ચાલુ કર્યો। એ સર્વે પત્યા પછી એક એક ઘર પર જોયું કેવી રીતે કેમ સોલાર લાગી શકે એમ છે, સ્પેસિંગ જોયા, એના ડોક્યુમેન્ટ્સ જોયા। એના પછી ફેઝ વનમાં ઇન્સ્ટોલેશનમાં આપણે 160 ઘર કર્યા અને ફેઝ ટુ જ્યારે ચાલુ કરવા જઈ રહ્યા છે હવે, તો ફેઝ ટુ કમ્પ્લીટ થતાં થતાં આખું જ ગામ દુધાળા સોલરાઇઝ થઈ જશે। અત્યારે કમ્પેરિઝનમાં દુધાળા ગામ ખૂબ આગળ વધી ગયું છે અને હવે તો એમ લાગે છે કે સ્પીડ પકડી લીધી છે, એટલે દરેક વિસ્તારમાં કે ગોલ્ડી સોલાર આવી ગઈ છે, તો એની સાથે બીજા ઘણા ઉદ્યોગો લોકો વિકાસ કરશે અને વિકાસ કરશે એટલે નવા નવા વિચારો આવશે, નવા નવા વિચારો જોડી એનું જીવન પાછું અપડેટ થતું રહેશે વધારે। એથી ફાયદો અમારે તો બહુ ફાયદો, હું છું કે 12 મહિનાના પૈસા બચાવ થઈ ગયા વધારે, કે મારે અત્યારે ગણો ને પચેલું બિલ અત્યારે 3000 રૂપિયા આવ્યું, બરોબર, હવે 3000 રૂપિયા મારે બિલ તો કારણ કે વપરાય છે એટલે એટલું આવે, પણ હકીકતમાં એ 3000 રૂપિયા બચ્યા તો એ ફાયદો કેવડો આપણે થયો, મારે તો થયો પણ આખા ગામને ફાયદો થયો। અમારે ઘેરે 3 પલેટ લાગી છે, બહુ સરસ લાગી ગઈ છે, ખરેખર આવી ગઈ છે, અમારે ઘેરે 3 પલેટ મારી છે દાદાનું કામ, અમને સોલરનું બહુ ગમ્યું, લાઇટ બસ જ કરી, અમને બહુ સરસ કર્યું દાદાએ।
પેલન લાગી છે એ સારામાં સારી છે એમ, સારામાં સારી. હા, અમને અમારો એક રૂપિયો એને જ આપ્યો છે, એક આઠાને એને જ આપ્યો, એટલે અમને મફત જ આપ્યું છે. આખા આખું ગામ એક વખત સોલરાઇઝ થઈ જાય પછી એ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પણ થઈ જશે. એનું રીઝન છે કે જે કન્વેન્શનલ એનર્જી સોર્સિસ છે અત્યારે એમાં કોલસાથી ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરીએ છે, જે કાર્બન એમિશન પણ બહુ કરે છે. હવે 350 કિલોવોટ જ્યારે દુધાળામાં ઇન્સ્ટોલ થાય છે તો એટલું CO2 એમિશન પણ બચી જાય છે. 140 ટ્રીઝ પર ડે સેવ થાય છે. તો અહીંયા તો આપણે અહીંયા જ વીજળી ઉત્પન્ન કરી છે, સૂર્યા તડકાથી વીજળી ઉત્પન્ન થાય છે, એટલે એમાં આપણે કોઈ બળતણ કોઈ ખર્ચ નથી કરવો પડતો વીજળી ઉત્પન્ન કરવા માટે, એટલે પર્યાવરણ ખૂબ બચાશે. અને આવી રીતે દરેક જગ્યાએ, હું તો દરેક વિષય દરેક ગામડામાં આવી સોલાર બિન પરંપરાગત ઉર્જા આવી જાય તો સમાજને ખૂબ ફાયદો થાય. ગોવિંદભાઈના ભત્રીજા ઈશ્વરભાઈ સોલર બોલે આવ્યા છે તો અત્યારે લાઇટનો બહુ ફાયદો થઈ ગયો, અને હવે બિલ નહીં આવે તો અત્યારે ખૂબ અમારે ગોવિંદભાઈનો અને એના ભત્રીજાનો આભાર.